લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું નામાંકન આજથી શરૂ થઈ ગયું છે, જેમાં 12 રાજ્યની 94 બેઠક માટે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે, જેમાં 19 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે. ત્યારે પ્રથમ તબક્કા માટે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં સૌથી અમીર ઉમેદવાર એ કમલનાથના પુત્ર નકુલનાથ છે. તેમની જંગમ અને સ્થાવર સંપત્તિ 717 કરોડ રૂપિયાની છે. 2024ની લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સંપત્તિ સ્થાવર મિલકતો કરતાં જંગમ મિલકતોના રૂપમાં વધુ જોવા મળી છે. તો પ્રથમ તબક્કાના 10 સૌથી ધનિક ઉમેદવારોની કુલ સંપત્તિ 2664 કરોડ રૂપિયા જેટલી છે. આમાં જંગમ મિલકતની કિંમત 1815 કરોડ રૂપિયા છે, જ્યારે સ્થાવર મિલકત માત્ર 849 કરોડ રૂપિયા જ નોંધાય છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક્સ રિફોર્મ્સના રિપોર્ટ અનુસાર વિશ્લેષણમાં આ તમામ આંકડાઓ સામે આવ્યા છે. જોકે હાલમાં સુપ્રીમ કોર્ટ અને એક કેસના નિર્ણયમાં કહ્યું હતું કે ઉમેદવારો માટે તમામ જંગમ સંપત્તિ જાહેર કરવી જરૂરી નથી, દરેક કેસની પોતાની વિશેષતા હોય છે. જી બિલકુલથી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા 2024ના ઉમેદવારોની યાદી પણ છે તે જાહેર થઈ ચૂકી છે, અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ઉમેદવારો જે પ્રમાણે પોતાની ઉમેદવારી નોંધાવે છે, સાથે જ ઇલેક્શન કમિશનરમાં તેઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકતો છે તે મિલકતોને પણ જાહેર કરવી પડશે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે લોકસભા ઇલેક્શનમાં જે ઉમેદવારો છે તેમને પોતાની સ્થાવર અને જંગમ મિલકત છે તે જાહેર કરી દીધી છે. જો વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કા માટે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં સૌથી અમીર એટલે કે કહી શકાય કે કમલનાથના પુત્ર નકુલનાથ છે, કે જેમની સ્થાવર અને જંગમ મિલકત રૂપિયા 717 કરોડ થાય છે. પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 2024 લોકસભાના ઇલેક્શનને લઈને 10 કરતાં પણ વધારે જે ધનિક ઉમેદવારો છે તેમને પોતાની જે મિલકત છે તે જાહેર કરી છે, જેમાં રૂપિયા 2664 કરોડ જેટલા રૂપિયાની જે સ્થાવર અને જંગમ મિલકતો છે તે જાહેર કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે જે 10 કરતાં પણ વધારે જે ઉમેદવારો છે તે ઉમેદવારો દ્વારા પોતાની જે સ્થાવર અને જંગમ મિલકત છે તે જાહેર કરી દેવામાં આવી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો લોકસભાનું ઇલેક્શન જ્યારે જાહેર થાય છે ત્યારે ઉમેદવારોએ પોતાની જે તમામે તમામ જે હકીકતો છે તે હકીકતો ફોર્મમાં પણ દર્શાવવાની હોય છે, અને સાથે જ ઇલેક્શન કમિશનરને પણ મોકલવાની રહેતી હોય છે. એટલે કે કહી શકાય કે કોઈ પણ પ્રકારની જે ખોટી માહિતી છે તો ખોટી માહિતી જો જાહેર કરવામાં આવે તો કોર્ટ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી છે તે પણ કરી શકાય છે, અને સાથે જ કોઈ પણ પ્રકારે ઇલેક્શન કમિશનરને ગેરમાર્ગે દોરી શકાતું નથી. જી